વિરજી ઠુમ્મર એક દિવસ માટે સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા હોવાના સમાચાર મળી રહ્યા છે. મંત્રીના જવાબ સમયે દરમિયાનગીરી કરતા વિરજી ઠુમ્મરને સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. કોંગ્રેસના સભ્યો વેલમાં ધસી આવ્યા છે. તો કોંગ્રેસ દ્વારા અધ્યક્ષ સામે સૂત્રોચ્ચાર પણ કરવામાં આવ્યા છે. આપને જણાવી દઈએ કે મંત્રીના જવાબ સમયે દરમિયાનગીરી કરી હતી. આપેલો મારી પાસે રિપોર્ટ છે, 50 યોજના લખીને આપી છે, એક પણ મોટી સિંચાઈ યોજના આમાં આવતી નથી, છતાં પણ મારા નામનો ઉલ્લેખ કરી કે વિરજીભાઈ બોલતા હતા અને આટલી યોજના બનાવી છે. ભાદર યોજના એની નેરો રિપેર કરી એ મોટી યોજનામાં ખપાવવા માંગે છે. બીજી યોજનાઓ એ પોતે મોટી સિંચાઈ યોજનામાં ખપાવવા માંગે છે. સુજરામ સુફલામ ભ્રષ્ટાચારયુક્ત યોજનાઓ બનાવી. ભારતીય જનતા પાર્ટી માત્ર ભ્રષ્ટ આચરણ કરનારી પાર્ટી છે. ખેડૂતોના કલ્યાણને બદલે ઉદ્યોગપતિઓના કલ્યાણ માટે ચાલી રહેલી સરકાર છે. ખેડૂતનો દીકરો પાક વીમાથી વંચિત છે. ખેડૂતના દીકરાને કપાસના ભાવ મળતા નથી. રોજ ભૂંડ અને નીલગાયના ત્રાસમાંથી ખેડૂત મુક્ત થયો નથી. વાયર ફેન્સિંગ માટે એક ખેડૂત માટેની જે કોંગ્રેસની યોજના હતી તે યોજના બંધ કરીને સંયુક્ત આખું ગ્રુપ બનાવવામાં આવે અને 30 હેક્ટર જમીન હોય તો જ એમને સબસિડી આપવામાં આવે એવા ખોટા નિર્ણય કરીને ખેડૂતોને કંઈ ન આપવા માટેની આ સરકારની દાનત છે. એ માન્ય મંત્રીશ્રી જ્યારે વાત કરતા હતા ત્યારે એમને ટોકી અને મેં જ્યારે મારી સાચી વાત રજૂ કરવા વિધાનસભાના ફ્લોર ઉપર એમને આપેલી માહિતી મૂકવા માટેનો પ્રયાસ કર્યો અને સ્પીકર સાહેબે એક દિવસ માટે સસ્પેન્ડ કરવા માટેનો હુકમ કર્યો, આ તો લોકશાહીનું ગળું ધીપવા માટે ગળું ભીસવા માટેનો એક પ્રયાસ છે, ગળા ટૂંકો આપવા માટેનો ખડા પ્રયાસ છે. આ વિરજી ઠુમ્મરને નહીં પરંતુ ગુજરાતના ખેડૂતોને સસ્પેન્ડ કરવાનો કાળો દિવસ છે એ ક્યારેય ગુજરાતના ખેડૂતો માનવાના નથી. વિધાનસભાના સભ્યો કોંગ્રેસ પક્ષના હું એને અભિનંદન આપીશ કે ખેડૂતો માટે તેમને જજુમાં વેલમાં ધસી જાય અને સ્પીકરને એના સંસદીય મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમાએ પણ વાત કરી કે નથી આપણે સસ્પેન્ડ કરવાના, છતાં પણ સ્પીકરનો નિર્ણય જે થયો છે સ્પીકર તરીકે એમનો નિર્ણય એ કરી શકે છે, એની સામે મારે કાંઈ વિવાદ નથી. પરંતુ ખેડૂતોની સાચી વાત વિધાનસભાના ફ્લોર ઉપર મૂકવા ન દેવા માટેનો આ ભારતીય જનતા પાર્ટીનો બાલિશ પ્રયાસ છે અને સખત શબ્દોમાં વખોડી કાઢીએ છીએ. ખેડૂતોને કપાસનો પાક વીમો તાત્કાલિક ચૂકવે, મગફળીમાં થયેલા ભ્રષ્ટાચારની તપાસ કરે અને ગુનેગારોને છાવરવાને બદલે એને જેલ હવાલે કરવામાં આવે અને જે ખેડૂતોની મગફળી હજુ પણ પૂરી વેચાણી નથી તેમના માટે ફરી વખત ખેડૂતો માટેની પોષણક્ષમ ભાવે મગફળી ખરીદ કરવા માટેની અમારી લાગણી છે. સરકાર ફરી વખત ખેડૂતોની મગફળી ખરીદે તેવી પણ આ તકે અમે વિનંતી કરીએ છીએ. ખેડૂતોને જે મળતા હતા ભાવ તે 10 વર્ષમાં ડબલ થવાને બદલે 50% થયા છે અને ખેડૂત આત્મવિલોપન કરી રહ્યો છે. આજે એટલા ખેડૂતો આત્મવિલોપન કરી રહ્યા છે. આ ભારતીય જનતા પાર્ટીના પાપના કારણે, ખેડૂત વિરોધીના કારણે આત્મવિલોપન કરનારા ખેડૂતોને છતાં પણ વાતો કરે છે કે ખેડૂતો મોટરમાં ફરતા થયા છે. આ ખેડૂતોની મસ્કરી છે, એ ગુજરાતનો ખેડૂત ક્યારેય સહન નહીં કરી શકે. અધ્યક્ષે ખેડૂતના પ્રતિનિધિ તરીકે હું ધારાસભ્ય છું એટલે કિસાન સેલનો ગુજરાત પ્રદેશનો પ્રમુખ પણ છું. મારી સાચી વાત સ્પીકર સાહેબે સાંભળવાની જરૂરિયાત હતી, મને બોલવા દેવાની જરૂરિયાત હતી, પરંતુ લોકશાહીનું ગળું દબાવવા માટેનો જે પ્રયાસ છે એને હું બરાબર આ લોકશાહી ગણતો નથી. એ આજની બેઠક માટે સસ્પેન્ડ કર્યા છે કેમ, મને તો કમાન્ડો આવીને તરત જ લઈ ગયા હતા. એ મારા સભ્યો સાથે ચર્ચા કરીને કેવી રીતનો નિર્ણય થયો છે ત્યાર પછી વાત કરીશ. સ્પીકર કોઈ પક્ષના નેતા નથી એટલે સ્પીકર તરીકે હું કોઈ કોમેન્ટ નહીં આપું, પરંતુ સ્પીકર તરીકે એમણે પહેલે જ જાળવવું જોઈએ એ જાળવવાનો પ્રયાસ કરી દેવી લાગતી વ્યક્ત. હેલો
હિતમાં ધસી આવી અને અધ્યક્ષ પર સૂત્રોચ્ચાર કર્યા. સભ્યો અધ્યક્ષ સામે સૂત્રોચ્ચાર કરી અને અધ્યક્ષ તેરી દાદાગીરી નહીં ચલેગીના નારા લગાવ્યા હતા. વિરજી ઠુમ્મનને એક દિવસ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. મંત્રીના જવાબ સમયે તેઓ દરમિયાનગીરી કરી હતી અને તેના માટે જ આ પગલું લેવાયું છે. ત્યારબાદ કોંગ્રેસ વિફરી અને વેલમાં ધસી આવી અને અધ્યક્ષ સામે સૂત્રોચ્ચાર કર્યા.